સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ બનાસકાંઠા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવા ચેરમેનોની નિમણૂકનો ગૂંચવાડો દૂર થવાના અણસાર 4 જૂને નવા ચેરમેનોની વરણી કરવાના ચક્રો ગતિમાન થયા હોવાના અહેવાલો. કાંકરેજના ખીમણા હાઈવે પર વિચિત્ર અકસ્માત. ટેન્કર ચાલકને ઝોકું આવી જતા ઓવરબ્રિજના ડિવાઈડર ઉપર ચડી ગયેલું ટેન્કર બ્રિજ વચ્ચે લટકી પડ્યું. ડીસા એરપોર્ટની જગ્યા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કબજામાં હોવાની સત્તાવાર સ્પષ્ટતા કરાવી દહેશતનો માહોલ દૂર કરાવવા બદલ જનકલ્યાણ સમિતિ તેમજ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનું કરાયું સન્માન. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના ડીસાના રાજપુર વિસ્તારના લાભાર્થીઓને ફળી. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે લાભાર્થી મહિલાઓને ગેસ સિલિન્ડરનું કરાયું વિતરણ. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણીમાં થઈ રહેલા વિલંબ સામે ઉહાપો સર્જાતા છેવટે કોંગ્રેસની નેતાગીરી સક્રિય બની હોવાના અહેવાલો મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની નવી શાસક બોડીએ સત્તાનું સુકાન સંભાળ્યા બાદ વિવિધ સમિતિઓની રચના કરાઈ છે, પરંતુ જે તે સમિતિઓના નવા ચેરમેનોની વરણી હજી સુધી કરાઈ નથી, જેથી ચેરમેનની સહીની જરૂર પડે એવા કામો અટવાઈ રહ્યા હોય ભારે ઉહાપો સર્જાયો છે. ત્યારે આ મામલે હવે કોંગ્રેસની નેતાગીરી સક્રિય બની હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરાયા બાદ હવે આગામી 4 જૂનના રોજ જુદી જુદી સમિતિઓના ચેરમેનોની વરણી થાય તેવી શક્યતા ઉજળી બની છે. જિલ્લા પંચાયતની કારોબારી, બાંધકામ, શિક્ષણ અને આરોગ્ય સહિતની વિવિધ સમિતિઓની તાજેતરમાં જ રચના કરાઈ હતી, ત્યારે હવે સૌથી વધુ મહત્વની ગણાતી કારોબારી, શિક્ષણ, આરોગ્ય અને બાંધકામ સમિતિઓના ચેરમેનનો પદભાર કોના હાથમાં જાય તેના પર સૌની મીટ મંડાઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી લઈને કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ થયો છે, ત્યારે આગામી 4 જૂનના રોજ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવા ચેરમેનોની વરણી માટેની કવાયત હાથ ધરશે તેવું માહિતીગાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ફરજમાં બેદરકારી દાખવનાર પાલનપુર એસટી ડેપોના 70 કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરતા બેદરકાર એસટી કર્મીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાલનપુર એસટી ડેપોના કેટલાક કર્મચારીઓ દ્વારા ફરજમાં બેદરકારી દાખવતા સ્ટેન્ડ અધિકારી દ્વારા 70 કર્મચારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે, જેના પગલે અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાલનપુર એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટરો દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, જેના પગલે આવા કર્મચારીઓ સામે સ્ટેન્ડ અધિકારીઓએ લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરજ ઉપર અનિયમિત આવતા તેમજ મુસાફરોને બસની સેવાઓથી વંચિત રાખી ફરજમાં બેદરકારી દાખવતા 70 કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ જરૂર જણાય તેવા કર્મીઓની બદલી કરવા વિભાગીય કચેરીમાં દરખાસ્ત પણ કરાઈ છે. આ કાર્યવાહીના પગલે એસટીના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. બનાસકાંઠાની થરાદ પોલીસે ડુંગળીના કટ્ટાની આડમાં દારૂની હેરાફેરી કરતી ટ્રકમાંથી 8 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો નિત નવા નુસ્ખા અપનાવી રહ્યા છે, જોકે પોલીસ પણ આવા નુસ્ખા ઉપર પાણી ફેરવી રહી છે. થરાદ પોલીસે પણ આવા જ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. રાજસ્થાનમાંથી વિદેશ દારૂ ભરેલી ટ્રક થરાદના ખોડા ચેકપોસ્ટ મારફતે ગુજરાતમાં પ્રવેશવાની હોવાની બાતમી મળતા થરાદના DYSPના માર્ગદર્શન હેઠળ PIRR સિંઘલે પોલીસની ટીમ સાથે ખોડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી, જે દરમિયાન રાજસ્થાન તરફથી આવેલી બાતમીવાળી ટ્રકને આંતરી તલાશી લેવાતા ડુંગળીના કટ્ટા ભરેલી આ ટ્રકમાંથી ડુંગળીના જથ્થા નીચે સંતાડીને લઈ જવાતો 8,23,200 રૂપિયાની કિંમતનો કુલ 2,148 બોટલ વિદેશી દારૂની મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સફળ ઓપરેશન દરમિયાન થરાદ પોલીસે ટ્રક સહિત કુલ 13,23,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી
રાજસ્થાનના શેરગઢ ગામના ટ્રક ચાલક તેજસિંહની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ પોલીસના આ સફળ ઓપરેશનથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અરજદારોના કામો સહેલાઈથી થઈ શકે તે માટે દરેક ગ્રામ પંચાયતમાં તલાટી કમમંત્રી મૂકવામાં આવે છે, પરંતુ કેટલાક તલાટી કમમંત્રીઓ ગ્રામ પંચાયતમાં હાજર ન રહેતા હોવાની ફરિયાદો વધી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બરવાળા ગામના તલાટી સામે પણ ગ્રામજનો ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના નાનકડા બરવાળા ગામની ગ્રામ પંચાયતમાં તલાટી હાજર ન રહેતા ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. બરવાળા ગામના તલાટી પંડિત દીનદયાળ આવાસ યોજનાની મકાન સહાયના બીજા હપ્તા માટે સહીની જરૂરિયાત હોય ત્યારે સહી કરાવવા જતા અરજદારો પાસેથી મોટી રકમ પડાવતા હોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે. પૈસા છે ના માગે તો તમારે પાછી સહી કરવાના માગે. પહેલાં 2000 આલ્યા મકાનના, ફેરીમાં જે 5000. ત્રીજું અમારે કાંઈ કામ નાના મોટું કામ હોય તો કાંઈ કામ થતું નથી. આ બાબતે તમે કોઈ રજૂઆત કરી ખરી? આ કોઈને અરજી બીજી કરી તમે આ બાબતે? હો, અરજી કરી. ચો કરી છે? મકાનની અમારે બીજી સહી કરાવવાની હતી, સહી કરી નહીં. સરકાર દ્વારા દરેક તાલુકાના લાભાર્થીઓને સહાય મળે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે, પરંતુ અધિકારીઓ ગરીબ લાભાર્થી પાસેથી સહી કરાવવાના રૂપિયા પડાવતા હોવાની ફરિયાદોને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર આ મામલે યોગ્ય પગલાં ભરે તેવી પણ ગ્રામજનો માંગણી કરી રહ્યા છે. અમારા ગામની અંદર તલાટી રેગ્યુલર હાજર ન રહેવાથી અમે રજૂઆત કરેલી, છતાં કોઈ એનો ઉકેલ લાવેલ નથી. અમે પત્રકાર મીડિયાનો આભાર માનીએ કે એ લોકો અમારો આ પ્રશ્નનો હલ લાવે. બરવાળા ગામના વતની તલાટી સાહેબ પહેલા હપ્તે 2000 રૂપિયા, બીજે હપ્તે 5000 માગે છે. ભાભર તાલુકાના બરવાળા ગામના અરજદારોએ તલાટી સામે પગલાં ભરવા જિલ્લાના જવાબદાર અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં ભરાયા નથી, જેથી બરવાળા ગ્રામ પંચાયતના તલાટી મન ફાવે ત્યારે ગ્રામ પંચાયતમાં આવે છે અને આ મામલે રજૂઆત મળી હોવાનો સંબંધિત અધિકારીઓ સ્વીકાર પણ કરી રહ્યા છે. મને પણ રજૂઆત મળી છે અને એમની અરજી કરી હતી, એના માટે સરકાર દ્વારા તપાસ ચાલુ છે અને એના પર જો સરકારની તપાસ થઈ ના હોય તો એના પર અમે પગલાં લઈ લઈશું. સર, એવું કહેવામાં આવે છે ગામજનો વતી કે પહેલા પોલીસમાં હતો, એમાં રાજીનામું આપી અને તલાટીમાં આવે છે, એટલે પોલીસનો રોબ પણ જમાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. પોલીસમાં હતા એ મને કોઈ ખ્યાલ નહીં, પણ તલાટીમાં લાગે તો ફરિયાદો આવે છે અને એને જિલ્લા કચેરીને મોકલી દઉં અને એને ગમે તે કરી જે ખાતાકીય જે પગલાં લેવાના છે એ તાલુકા પંચાયત. આ બાબતે ઘણી બધી વખત રજૂઆત કરી ચૂક્યા છે, પણ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી. કયા કારણસર અટકાયેલું છે? અમે તો લગભગ પગલાં તપાસ નહીં, બીજું કોઈ આક્ષેપ નહીં, પણ આ ગેરહાજરી જે છે એની તપાસ આ સર્કલ દ્વારા હું જાતે પણ હું ચીડીઓ સાહેબે જઈ આવ્યો છું. હાલ ચીડીઓ સાહેબ રજા કરું, પણ જો જાતે જઈને એનો જે કોઈ નિર્ણય લઈને જિલ્લામાં રિપોર્ટ કરી દેવું. આ મામલે પત્રકારો બરવાળા ગામે પહોંચે એ વખતે ગ્રામ પંચાયત કચેરીને તાળા જોવા મળ્યા હતા, જોકે મીડિયા કર્મીઓ આવ્યા હોવાનું જાણવા મળતા તલાટીએ ગ્રામ પંચાયત ખાતે દોડી આવી તાળા ખોલ્યા બાદ પોતાનો બચાવ કરવાની કોશિશ કરી તેમની સામેના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. તદ્દન ખોટા આક્ષેપો છે, બરાબર છે. એવું કોઈ એમની પાસે સબૂત હોય તો મને એ રજૂ કરે, બરાબર છે. એક રીતને હલવાડવાનો ધંધો કરી રહ્યા છે, બરાબર છે. પંચાયતમાં હું કાલે જ આવ્યો હતો, બરાબર છે. હું એના રેકર્ડ પર બતાવી શકું છું તમને. અને અત્યારે હાલમાં હું ભોડડિયા હતો, એક ભાઈ મને કહે છે કે મરણનો દાખલો એમને જોયો છે, એટલે હું એના માટે તાત્કાલિક એમના માટે સેવા માટે આવેલો છું. મહિલાઓ આક્ષેપ કરે છે કે 2000 તું આપી ચૂક્યા છે, હજી ફરી વાર સાઈન કરવી હોય તો એના માટે 5000 ની માંગ. તદ્દન ખોટી વાત છે, એનો કોઈ પ્રૂફ હોય તો મારી આગળ રજૂ કરે, બરાબર છે. એવું ખાવ ખોટી વાત છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કાંકરેજના ખીમણા હાઈવે પર વિચિત્ર અકસ્માત. ટેન્કર ચાલકને ઝોકું આવી જતા ઓવરબ્રિજના ડિવાઈડર ઉપર ચડી ગયેલું ટેન્કર બ્રિજ વચ્ચે લટકી પડ્યું. ડીસા એરપોર્ટની જગ્યા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કબજામાં હોવાની સત્તાવાર સ્પષ્ટતા કરાવી દહેશતનો માહોલ દૂર કરાવવા બદલ જનકલ્યાણ સમિતિ તેમજ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનું કરાયું સન્માન. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના ડીસાના રાજપુર વિસ્તારના લાભાર્થીઓને ફળી ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે લાભાર્થી મહિલાઓને ગેસ સિલિન્ડરનું કરાયું વિતરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा मेहमानों मड़े चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता ज नथी। आ समोसा तो पूनम ब्रांडना सरसिया तेल माथी बनावेला छे। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામચોક ગાંધી ચોકની બાજુમાં ડીસા। રાજકમલ ફ્રેશ। રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ। અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે। અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે। રિટેલ તથા શુભલગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે। તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસને સંગ। રાજકમલ ફ્રેશ। સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર। ચુરાલી હૈ આપકી ફ્રેશનેસ આપકી રૂટીન ને નયા વાલુતા ફેસ વોશ વિથ ઇન્સ્ટા 5 ફોર્મ્યુલા જિસમે હૈ ટી ટ્રી ઓઇલ એન્ડ વિટામિન ગ્રેન્યુલ્સ જોડે ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી। વાલુતા ફેસ વોશ ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી। હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી। ચુસ્કી ભરી જિંદગી हर पल जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल। अपनों के इंतजार का पल, नई जिंदगी की शुरुआत वाला पल। चुस्की भरी जिंदगी हर पल। आने वाले नए मेहमान के इंतजार का पल। आसमान में सजे तारों से गुनगुनाने वाला पल। त्योहारों में खुशियां बांटने वाला पल। जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया टी। चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय। चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग। સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કા વાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી।
MSc CA and IT MCA integrated MCA PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. Foreign University સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Department of Computer Science, M. Chandracharya, Uttar Gujarat University, Patan. બાપુજી, આપણી યાત્રીના અભ્યાસ માટે શું વિચાર્યું? જો દીકરા, દીકરાઓને તો ખૂબ ભણાવે, પણ હવે દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો વારો છે. તો દાદા, તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, ડીસાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા, એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એપીએમસી ની બાજુમાં રાજમંદિર થિયેટર ની સામે ડીસા. ફોન નંબર 0274420455. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કિમાણા ખાતે હાઈવે રોડ ઉપરના ઓવરબ્રિજ ઉપર આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા ટેન્કરના ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં ટેન્કર ઓવરબ્રિજના ડિવાઈડર સાથે અથડાઈ બ્રિજ વચ્ચેની ખુલ્લી જગ્યા ઉપર લટકી પડ્યું હતું. જોકે આ વિચિત્ર અકસ્માતમાં ટેન્કરના ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત બાદ ખીમાણાના ઓવરબ્રિજ ઉપર તેમજ નીચે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માતગ્રસ્ત ટેન્કરને બ્રિજ ઉપરથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. બનાસકાંઠાના દિયોદરથી ખીમાણા તરફ જતા રોડ ઉપર પણ આજે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને 108ની ટીમ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અકસ્માતમાં કાર પણ રોડ સાઈડે ઉથલી પડતા કારને પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા છે. બનાસકાંઠાના થરાદ ખાતે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી થરાદ દ્વારા ગુરુવારે અકસ્માત નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અકસ્માતો નિવારવા માટે ચર્ચા કરી હતી. બનાસકાંઠાના થરાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અને આવી ઘટનાઓમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા ગત ગુરુવારે અકસ્માત નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. થરાદના નાયબ કલેક્ટર AK કલસરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ ખાતે રેફરલ હોસ્પિટલની બાજુમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અકસ્માતના બનાવો નિવારવા બાબતે અધિકારીઓએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું, તેમજ શહેરીજનોએ પણ તેમના મંતવ્ય રજૂ કર્યા હતા. આ પ્રસંગે થરાદના નાયબ કલેક્ટર AK કલસરિયાએ અકસ્માતોને રોકવા તમામ અધિકારીઓને ઘટતી કાર્યવાહી કરવા અનુરોધ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ખોડા ચેકપોસ્ટના RTO જૈમિનભાઈ ચૌધરી, PSI DN શર્મા, થરાદના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ, નેશનલ હાઈવે વિભાગના કાર્યપાલક JM સોલંકી, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, પાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, DD રાજપૂત, માવજીભાઈ પટેલ, થરાદ શહેર ભાજપ પ્રમુખ વસંતભાઈ ત્રિવેદી, લાયન્સ ક્લબ ઓફ થરાદના પ્રમુખ હર્ષિંગભાઈ ચૌધરી, ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, નરેન્દ્રભાઈ આર માધુ, એડવોકેટ શંકરલાલ ઠક્કર, ભારત વિકાસ પરિષદની થરાદ શાખાના પ્રમુખ અજયભાઈ ઓઝા સહિત શહેરના અગ્રણીઓ, હોદ્દેદારો અને તમામ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ થરાદના નેશનલ હાઈવેને પહોળો કરવાની કામગીરીનું થરાદના નાયબ કલેક્ટર AK કલસરિયાના હસ્તે ખાતમુહૂર્ત પણ કરાયું હતું. ડીસા એરપોર્ટની વર્તમાન જગ્યા એરફોર્સ સ્ટેશન માટે ફાળવી હોવાના અહેવાલોના પગલે ડીસાવાસીઓમાં ભય ફેલાયો હતો. ડીસા ખાતે વાયુદળનું નવું મથક સ્થાપવાની કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ડીસાના બિલ્ડરો તેમજ હાલના એરપોર્ટ આજુબાજુ ખેતીલક્ષી કે રહેણાંક હેતુ માટેની જમીન ધરાવતા લોકોમાં પણ તેમની જમીન એરફોર્સ સ્ટેશન માટે સંપાદિત થવાની દહેશત સર્જાઈ હતી અને આ મામલે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે આ ગૂંચવાડા સંદર્ભે યોગ્ય અને સત્તાવાર સ્પષ્ટતા કરવા ડીસાના જાણીતા રાજકીય અગ્રણી અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ તાજેતરમાં જિલ્લા કલેક્ટર સમક્ષ પરિણામલક્ષી રજૂઆત કર્યા બાદ
જિલ્લા કલેક્ટરે ડીસા એરપોર્ટની જમીન એરફોર્સની નહીં પણ એરપોર્ટ ઓથોરિટીના કબજામાં હોવાની સત્તાવાર જાહેરાત કરતા ડીસાના મિલકત ધારકોએ હસકારો અનુભવ્યો છે. ત્યારે ડીસા ખાતે કાર્યરત જનકલ્યાણ સમિતિ અને બિલ્ડર્સ એસોસિએશનના અગ્રણીઓ કલ્યાણભાઈ દેસાઈ, ભવાનભાઈ પ્રજાપતિ, પ્રફુલભાઈ અગ્રવાલ, કાંતિલાલ માળી, રાકેશભાઈ ઠક્કર તેમજ અન્ય અગ્રણીઓએ આજે મગનલાલ માળીની શુભેચ્છા મુલાકાત લઈ તેમનું સન્માન કર્યું હતું અને એરપોર્ટની જમીનની માલિકી સંદર્ભે વર્ષોથી પ્રવર્તતા ગૂંચવાડાનો કાયમી ઉકેલ અને સત્તાવાર સ્પષ્ટતા કરાવવા બદલ ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આજે આમ તો એરપોર્ટનો પ્રશ્ન ખૂબ ઘણો જૂનો હતો અને મને જ નાનો હતો ત્યારથી સાંભળે છે કે બીકે ગઢવી સાહેબ હતા ત્યારે લોકોને ફોરોક સાહેબ બંધ રખાયું એમ કહી અને છેતરીને જતા રહ્યા હતા. પરંતુ આ વખતે આપણા આદરણીય વેરહાઉસના જે ચેરમેન સાહેબ છે મગનભાઈ માળી સાહેબ, આમ તો ડગલેન પગલે કામ આવતા હોય છે પણ એમને જ્યારે ત્યારે રાડ કરો ત્યારે એક નેતા જે લોકો માટે જીવે છે એવા નેતાએ મૂળ પોતાની મેળે આ આખે આખી વાતનો કાયમીનો છેદ ઉડાડી અને આખા વિસ્તારની જનતાને ખૂબ મોટો લાભ કરાવ્યો. ઠીક છે, અમે લોકો તો નિમિત્ત છીએ, સન્માન કરવા આવ્યા છે, પણ આપ જોશો તો ગામડાની જે વસ્તી જે નાનમ નાની પોતાની મિલકતો વેચવા બેઠી હતી એવા લોકોનો પણ પુણ્યનો ભાગ મળશે. નેતાઓએ કરવા જેવું કામ હોય પણ આવું જે કામ છે જેના માટે માત્ર ચોખવટ આમ નાનું લાગે પણ વર્ષોથી જે જુએ છે ને જૂના ટાઈમથી ખૂબ મોટું કામ છે. એટલા માટે મોટું કામ છે કે કેન્દ્રીય મંત્રી કક્ષાના નેતાઓ જે તે ટાઈમે જૂના ટાઈમે આવેલા એમણે પણ એમનો રાજકીય રોટલો શેકવા એવું કીધેલું કે હાલ પૂરતું બંધ રખાયો છે અને ડર જીવતો રાખ્યો હતો અને ખરેખર લોકો જાણતા હતા પરંતુ એક નેતાગીરીની સબળ ભાષા કહેવાય કે આ ડર મટાડ્યો છે. હું એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું આ વિસ્તારના તરીકે અને આ વિસ્તારના ખેડૂત તરીકે. હું પોતે રાણપુરનો જ વતની છું એટલે એ વિસ્તારમાં શું વીતે છે હું જાણું છું એટલે એમનો આ નિમિત્તે અમે અમારી આખી ટીમ જનકલ્યાણ અને વેપારી મિત્રો સૌ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના ડીસાના રાજપુર વિસ્તારના લાભાર્થીઓને ફળી ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે લાભાર્થી મહિલાઓને ગેસ સિલિન્ડરનું કરાયું વિતરણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ચાલો 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 શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાની વર્ષગાંઠ નિમિત્તે વાર્ષિક મહાયજ્ઞ મહોત્સવમાં આથી સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે ડીસાનગરે શ્રી પીપળેશ્વર ગણપતિ દાદાના મંદિરના લાભાર્થે વાર્ષિક મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તો આ સુપ્રસંગે સર્વેને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. મહોત્સવ તારીખ 2/6/2018 શનિવાર, યજ્ઞ પ્રારંભ સવારે 9 કલાકે, પૂર્ણાહુતિ સાંજે 3 કલાકે, પ્રસાદ સાંજે 4 કલાકે અને રાત્રે 9 કલાકે વિશ્વવિખ્યાત દિલ્હીના કલાકારો મનોજ રિયા અને શર્મા ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ. શુભ સ્થળ શ્રી પીપળેશ્વર ગણપતિ દાદા મંદિર, લચ્છાજીની ચાલી, લક્ષ્મીનારાયણ સોસાયટી, ડીસા. તો આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા દરેક ધર્મપ્રેમી જનતાને અમારું આમંત્રણ છે. Parents, I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves or means actually stands in every best way. And I think you must also think to take admission into this school because it focuses on overall development of a child and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, I am guardian of Siddhi Shukla who study here in nursery class. Very much important thing is that there well-trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill and they educate the children in a well way. So I would like to recommend this institution a very high on top level. Thank you. Hello.
જયરાજ ગઢવી એન્ડ આઈ એમ નિકી. આઈ સ્ટડી ઇન ક્લાસ 8. આઈ સ્ટડી ઇન ક્લાસ 7. આઈ સ્ટડી ઇન ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ ફોર લાસ્ટ 5 યર્સ. આઈ લવ માય ઓલ ટીચર ફોર ધ ટ્રેમેન્ડસ એજ્યુકેશનલ ક્વોલિટીઝ એન્ડ ધ સ્કિલ ઓફ ટીચિંગ. ઇચ ટીચર પેઝ અટેન્શન ઇન એવરી સ્ટુડન્ટ. Whether it is regarding studies or regarding any problem, we are proud of our school. સ્ત્રી એ ભગવાને બનાવેલું એક એવું જીવિત પાત્ર કે જેના વગર કોઈ પણ મનુષ્યનું જીવન શક્ય નથી, અને સાડી એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી. વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયાચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-2222. चुरा लिए आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया बालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. बालुद्दा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. विराम बाद फरी एक बार आपनु स्वागत छे. વધુ સમાચારોમાં, ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા SSC બોર્ડની પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ સાથે ઉત્તીર્ણ થયેલા ધાનેરા તાલુકાના તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. ધાનેરા ખાતે કાર્યરત જાણીતી શૈક્ષણિક સંસ્થા સૂર્યોદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા ધાનેરા તાલુકાની કોઈપણ શાળામાં અભ્યાસ કરતા અને SSC બોર્ડની પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવી ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે રૂચિ વધે તેવા આશયથી અભ્યાસ કીટના ઇનામ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. આજે આયોજક શાળા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં શાળાના આચાર્ય રૂપાભાઈ, સાયન્સ વિભાગના HOD સુરેશભાઈ ચૌધરી તેમજ શાળાના શિક્ષકોના વરદ હસ્તે તાલુકાના 211 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસ કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા. સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સ નેનાવા 3 રસ્તા ધાનેરા તરફથી ધોરણ 10ની અંદર જે વિદ્યાર્થીને 60% યા તો 60%થી વધારે આવેલા છે એમને પ્રોત્સાહન રૂપે એ વિદ્યાર્થીઓનું ભણતર પ્રત્યેનું ધ્યાન વધે, ભણતર પ્રત્યેનું એમની રુચિ વધે એના માટે કરી અને શૈક્ષણિક ઇનામો આપવાનું ચાલુ છે. અને આજે લગભગ 211થી વધારે વિદ્યાર્થીઓ એનો લાભ લીધો છે અને હજુ આવતીકાલે એક દિવસ આ ઇનામ વિતરણની કાર્યક્રમ ચાલુ છે, તો વહેલા તે પહેલા આવી અને એનો લાભ લેશો. થેન્ક યુ. ભારત સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે ઉજ્જવલા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને માત્ર 100 રૂપિયાના ચાર્જમાં રાંધણ ગેસ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસા ખાતે રાજપુર વિસ્તારમાં ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીના હસ્તે ગરીબ પરિવારોની મહિલાને રાંધણ ગેસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને કેન્દ્રમાં શાસન દોરા સંભાળ્યાને 4 વર્ષનો સમયગાળો થયો છે. આ 4 વર્ષના સમયગાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક ઐતિહાસિક યોજનાઓ બહાર પાડી છે, જેમાં એક ઉજ્જવલા યોજના પણ છે. વર્ષો પહેલાં રાંધણ ગેસ માત્ર ધનવાન વ્યક્તિઓ જ વાપરતા હતા, જ્યારે ગરીબ પરિવારની મહિલાઓ ચૂલા અથવા પ્રાઇમસ પર રસોઈ કરતી હતી, જેના લીધે ધુમાડાથી આ મહિલાઓની આંખોને પણ ખૂબ જ નુકસાન પહોંચતું હતું. ત્યારે દેશના પ્રધાનમંત્રીએ દેશને ચૂલા મુક્ત કરવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બહાર પાડી છે. આ યોજના અંતર્ગત સૌપ્રથમ અંત્યોદય પરિવારોને રાંધણ ગેસ આપવામાં આવ્યા હતા, અને હવે બીપીએલ કુટુંબોને આ યોજના અંતર્ગત માત્ર 100 રૂપિયામાં ઘરે બેઠા રાંધણ ગેસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર ભારત દેશમાં 3.5 કરોડથી વધુ લોકોને રાંધણ ગેસ ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે. ત્યારે ગત ગુરુવારે સાંજે ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર અને વિપુલભાઈ ભઢિયારની જહેમતને પગલે ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે ગરીબ પરિવારોને રાંધણ ગેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના સદસ્યપતિ સુરેન્દ્રસિંહ ડહડિયોલ પણ હાજર રહ્યા હતા. ગરીબ અને સ્લમ વિસ્તાર એવા રાજપુર વિસ્તારની મહિલાઓને રાંધણ ગેસ મળતા આ મહિલાઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા. આ પ્રસંગે રાંધણ ગેસનો સલામતીપૂર્વક તેમજ સમજણપૂર્વક ઉપયોગ કરવા અંગે ડીસાની રિંકુ ગેસ એજન્સીના સંચાલક રોહિતભાઈ મહેતાએ પણ ઉપસ્થિત મહિલાઓને સમજણ આપી હતી. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે નરમાશ જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 31,650 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 40,000 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 350 રૂપિયા ઘટીને 39,800 રૂપિયા રહ્યો હતો. છેલ્લે એક નજર આજના ડીસા ગંજ બજાર ભાવ પર. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 755 થી 764 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 700 થી 713, મગફળી 750 થી 801, ઘઉંના 335 થી 350, બાજરીના 242 થી 278, તેમજ રાજગરાના 1000 થી 1150 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 993 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 558, મગફળી 370, ઘઉંની 86, બાજરીની 3586, તેમજ રાજગરાની 148 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવા ચેરમેનોની નિમણૂકનો ગૂંચવાડો દૂર થવાના અણસાર 4 જૂને નવા ચેરમેનોની વરણી કરવાના ચક્રો ગતિમાન થયા હોવાના અહેવાલો. કાંકરેજના ખીમાણા હાઈવે પર વિચિત્ર અકસ્માત. ટેન્કર ચાલકને ઝોકું આવી જતા ઓવરબ્રિજના ડિવાઈડર ઉપર ચડી ગયેલું ટેન્કર બ્રિજ વચ્ચે લટકી પડ્યું. ડીસા એરપોર્ટની જગ્યા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કબજામાં હોવાની સત્તાવાર સ્પષ્ટતા કરાવી દહેશતનો માહોલ દૂર કરાવવા બદલ જનકલ્યાણ સમિતિ તેમજ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનું કરાયું સન્માન. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના ડીસાના રાજપુર વિસ્તારના લાભાર્થીઓને ફળી. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે લાભાર્થી મહિલાઓને ગેસ સિલિન્ડરનું કરાયું વિતરણ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.